નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે પાયલ. સમાચારો શરૂ કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ખનીજ ચોરી મામલે ધારાસભ્ય બોખીરિયાની સ્પષ્ટતા. સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરી બંધ કરાવવા ધારાસભ્યએ જ કરી રજૂઆત. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ઉત્પાદનનો પ્લાન્ટ સ્થપાશે. ભવિષ્યમાં દર્દીઓની મુશ્કેલીમાં થશે રાહત. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં કોંગ્રેસના ધરણા. વેન્ટિલેટર ચાલુ ન હોવાથી અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. દશનામ ગોસ્વામી સમાજ અંગે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરાઈ. ભાવનગર અને અમદાવાદના શખ્સની સામે કાર્યવાહી કરવા પોરબંદર દશનામ ગોસ્વામી સમાજની માંગ. પોરબંદરમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને તેમના પીએ નાગરજણભાઈ ઓડેદરા સામે ખનીજ ચોરીને લઈ આક્ષેપ થયા હતા. એક યુવાને આ બાબતે મુખ્યમંત્રીને અને પીએમને રજૂઆત કરી હોવાનો પત્ર વાયરલ થયો હતો. જોકે આ યુવાને પણ પત્ર પોતે ન લખ્યો હોવાની કબૂલાત આપી હતી, ત્યારે બાબુભાઈએ આ મામલે સ્પષ્ટતા કરી છે. ગઈ 20 તારીખે એટલે 20/5 રોજ એક ગુજરાતી ચેનલે મારી ઉપર અને મારા જે પીએ નાગાર્જુનભાઈ છે એના ઉપર ખનીજના જે આક્ષેપો કર્યા હતા, અને એ દિલીપભાઈ મોઢવાડિયાની અરજીના આધારે પહેલાંથી હું ત્યાં ચેનલ ઉપરથી કહેવામાં આવ્યું હતું. એમ આપને ખ્યાલ છે કે ચાલુ ન્યૂઝે એ લોકોએ ફોનો ઇન્ટરવ્યુ લીધેલો દિલીપભાઈનો, તો એમાં પણ દિલીપભાઈ ના પાડી હતી કે ના, મેં આવી કોઈ અરજી કરેલી નથી એમ. બીજી જે મહત્વની વાત છે કે 20 તારીખની અરજી મુખ્યમંત્રીશ્રીને અને બીજા અન્ય જે સરકારી એજન્સીઓને મોકલવાની, અને 20 તારીખે એક જ ચેનલને મળી, બાકીની કોઈ પણ ચેનલો અથવા તો પ્રિન્ટ મીડિયા એને કોઈને અરજી નથી મળી. એટલે બે ત્રણ વસ્તુઓ કે હું માનું છું કે આ છે કોઈ પણ રીતે રાજકીય રીતે આની અંદર આ ટેકલ આવતી જે ચૂંટણીઓ 22માં છે એને લઈને આ કર્યું હશે, અને આ બધી જે વસ્તુઓ થઈ એના પછી મેં પોતે પણ અહીંયાથી મુખ્યમંત્રીશ્રીને શ્રીને અને અન્ય જે કોઈ સરકારી જે એજન્સીઓ છે એને પણ અમે પત્ર લખીને કીધું છે કે પોરબંદરની અંદર જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલતી હોય ખનીજ ચોરીની, અને આ જો અરજી સાચી ખોટી જે હોય તે, તો એનું તમારે ગૂગલ મેપ સાથે રાખીને અને રેવન્યુ જ્યોલોજીના બધા લોકો એને થઈને પોરબંદરમાં મ્યાણીથી માધુપુર સુધી ચેક કરો. એટલે જે કોઈ ખોટું કોઈ પણ કાર્યવાહી કરતી હોય, કોઈ પણ ખોટી રીતે ખાણો હલાવતા હોય, તો એને બધાયની છે એને બંધ કરો અને કાયદેસરની ઉપર કાર્યવાહી કરો. એટલે હું માનું છું કે આ જે કોઈ વ્યક્તિએ આ કરેલું હશે, તો ચેનલે જે કરેલું છે ઈરાદાપૂર્વક આ કાર્યવાહી જે એની ટીવી ઉપર મૂકેલું છે. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દિન પ્રતિદિન દર્દીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દર્દીઓની હાલતમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. પોરબંદરની ભવસેજી કોવિડ હોસ્પિટલમાં 7 જેટલા પોઝિટિવ દર્દીઓ મળી 38 જેટલા દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 18 જેટલા દર્દીઓની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે, તો સેમી આઇસોલેશનમાં કુલ 69 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 55 જેટલા દર્દીઓ હાલ ઓક્સિજન પર છે. નર્સિંગ કોવિડ હોસ્પિટલની જો વાત કરીએ તો આ હોસ્પિટલમાં 3 વોર્ડમાં મળી 63 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 46 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે. બંને હોસ્પિટલમાં મળી છેલ્લા 24 કલાકમાં 6 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરનું માર્કેટિંગ યાર્ડ કોરોના સંક્રમણને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ આંશિક હદે ઘટ્યું હોવાથી 24 મેના સોમવારથી ફરીથી માર્કેટિંગ યાર્ડમાં તમામ હરાજીઓ શરૂ થશે. કોરોનાની બીજી લહેરમાં પોરબંદર જિલ્લામાં અનેક દર્દીઓ ઓક્સિજનના અભાવે મોતને ઘાટ ઉતરી ગયા છે, ત્યારે હવે સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓએનજીસીના સહયોગથી ઓક્સિજનના ઉત્પાદન માટેનો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે અનેક દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ 20,000 લીટરની કેપેસિટી ધરાવતી ઓક્સિજનની ટેન્કનું ઇન્સ્ટોલેશન ચાલી રહ્યું છે. તો નજીકના સમયમાં રાજ્ય સરકાર દ્વારા ઓએનજીસીના સહયોગથી 1 મિનિટમાં 800 લીટર જેટલું ઓક્સિજનનો જથ્થો ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટની સ્થાપના હોસ્પિટલમાં કરવામાં આવશે. પોરબંદર ખાતેની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ડોનેશન અપાયેલી ઓક્સિજન ટેન્કનું આપણે ઇન્સ્ટોલેશન પૂરું કર્યું છે, જેની હવે લાયસન્સની પ્રક્રિયા અને બાકીની પ્રક્રિયા પૂર્ણ કરી ટૂંક સમયમાં આપણે પાઇપલાઇન દ્વારા ઓક્સિજન દર્દીઓના બેડ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ચાલુ કરનાર છીએ. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ડાયરેક્શન આપી તે મુજબ ઓએનજીસી ફાઉન્ડેશન દ્વારા આપણને 1500 લીટર પર મિનિટની જનરેશનવાળો ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યો છે. એ માટે બેઝિક તૈયારી સિવિલ હોસ્પિટલમાં કરવા માટે આપણે સાઇટ ક્લિયરન્સ કરી નાખ્યું છે. પીસીસી ફાઉન્ડેશન ગઈકાલે ત્યાં પૂર્ણ થયું છે. આરસીસી ફાઉન્ડેશન કામ શરૂ થશે. સાથે સાથે ઓએનજીસીના સંપર્કમાં રહી ઓક્સિજન પ્લાન્ટ માટેની જરૂરી મશીનરી પણ આપણે ટૂંક સમયમાં મંગાવી લઈશું અને એ પણ ઉભો કરવામાં આવનાર છે, જેથી એનાથી પણ આપણને ઓક્સિજનની વધારે સપ્લાય મળશે અને ભવિષ્યમાં કદાચ જો વધારે દર્દીઓ હોસ્પિટલ દાખલ થયા અને ઓક્સિજનની જરૂર હોય તો આપણે ઓક્સિજનના બાટલાની ઝંઝટમાં ઉતર્યા વગર પાઇપલાઇન દ્વારા દરેક દર્દીને ઓક્સિજન પૂરો પાડી શકીશું. પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ટાંકી અને ત્યારબાદ ઓક્સિજન ઉત્પાદનનો પ્લાન્ટ શરૂ થશે, જેના કારણે હોસ્પિટલનું તંત્ર અને દર્દીઓને ખૂબ મોટી રાહત મળી શકશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે રવિવારે સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને હળવા વરસાદી છાંટણા પડ્યા હતા, પરંતુ ત્યારબાદ દિવસભર આકરો તાપ પડતા લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. પોરબંદરમાં રવિવારે સવારે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો છવાયા હતા અને નજીવા છાંટા પડ્યા હતા. બાદ વાતાવરણમાં ભારે ગરમીનો અહેસાસ થયો હતો. તાજેતરમાં હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી પ્રમાણે હળવા ઝાપટા પડ્યા હતા અને ત્યારબાદ ભારે ગરમી પડી રહી છે. આજે રવિવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને નજીવા છાંટા પડ્યા હતા, જ્યારે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ગત રાત્રે પણ શહેરના કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા અને ભારે બફારાનો અનુભવ શહેરીજનોને થયો હતો. દરિયામાં કરંટ જોતા હવે ચોમાસું નજીક હોય તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમદાવાદ ખાતે રહેતો ભરત ભરવાડ અને ભાવનગર ખાતે રહેતો વિશાલ મેર નામના શખ્સોએ સોશિયલ મીડિયા પર સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા દશનામ ગોસ્વામી સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને આજે પોરબંદર સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને રજૂઆતો કરવામાં આવી હતી. આજરોજ શ્રી દશનામ ગોસ્વામી સમાજ સમસ્ત પોરબંદર તરફથી જે બધા યુવાન આગેવાનો આવ્યા છે, આપણે શ્રી ડીએસપી સાહેબને ફરિયાદ કરવા માટે, જે ભરતભાઈ ભરવાડ કરીને જે વ્યક્તિ છે જેમને દશનામ સમાજ વિશે જે ખરાબ શબ્દો બોલ્યા છે એના વિરુદ્ધમાં આપણે આજે એસપી સાહેબને એક લેખિત ફરિયાદ આપેલી છે કે જેમાં આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે, એના ઉપર FIR નોંધવા માટે આપણે જે અરજી કરેલી છે ને એને યોગ્ય નસીહતે પહોંચાડવા માટે આપણે અરજી કરેલી છે કે જેથી કરીને ભવિષ્યની અંદર દશનામ સમાજ વિશે કોઈ પણ વ્યક્તિ બોલતા પહેલા વિચાર કરે. જો કોઈ વ્યક્તિને વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત વાંધા વિશે બોલવું જોઈએ. ખરેખર એને આ સમાજ વિશે કોઈ પણ ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ. અભદ્ર ભાષામાં કે જે કોઈ આપણે સાંભળી ન શકીએ એવી ભાષામાં એમને દશનામ ગોસ્વામી સમાજ વિશે ટિપ્પણી કરી છે, અસભ્ય વર્તન કર્યું છે. તો આપણે આજે લેખિતમાં સાહેબને અરજી આપી છે કે એના ઉપર કાયદેસરના લીગલી પગલાં લેવાય.
એટલા માટે દશનામ ગોસ્વામી સમસ્ત પોરબંદર સમાજના આગેવાનો યુવાનો બધા ભેગા થઈ આજે સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે જેમને FIR નોંધવા માટે અરજી કરી ને આવતીકાલે સવારે 11 વાગે પોરબંદરના નામદાર કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપવા અમે બધા આગેવાનો જવાના છીએ જેથી જે કોઈને અમારી સાથે જોડાવવું હોય તે આવી શકે. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જે ઘટનામાં પોલીસે 2 શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી શેરી નંબર 3 બરકતી એપાર્ટમેન્ટ પાસેથી જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડી રહેલા ઉસ્માન ઉર્ફે મીઠુ વલી મામલ શેતા નામના શખ્સને ₹12,780 રોકડ સહિત ₹17,780 મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પૂછપરછ કરતા તે વરલી મટકાના આંકડાની કપાત ગોંડલના મહમ્મદ ગની નામના શખ્સ પાસે કરાવતો હોવાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે મહમ્મદ ગની સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના તુમડા વિસ્તારમાં 3 શખ્સોએ મળી એક યુવાન પર હુમલો કર્યો છે. અગાઉના મંદુકને કારણે આ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તુંબડા ભોયવાડા વિસ્તારમાં રહેતા લીલા બાલુભાઈ સેડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ બોખીરા વિસ્તારમાં રહેતો વિંચા નામનો શખ્સ અને કોરીવાડ વિસ્તારમાં રહેતો કરણ નામના શખ્સની સાથે લીલાભાઈના ભાઈને અગાઉનું મંદુક હતું, જેમાં લીલાભાઈના ભાઈએ અગાઉ કરણ સામે પોલીસ ફરિયાદ પણ આપેલ હતી. તે મંદુકને લઈને આ 3 શખ્સોએ ધોકા બેટ અને લાકડી વડે હુમલો કરી લીલાભાઈને ઢોર માર માર્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના માધવપુર ખેડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય જાડેજા દ્વારા ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીનો ફાળવવામાં આવ્યા હતા, તેમજ માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં ગરકાવ થઈ જાય છે. તેવા સમયે રાણાવા કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા દર્દીઓને રાહત મળે તેવા હેતુસર માધવપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 2000 જેટલા માસ્ક અને 2 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીનો ફાળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાણાવા કુતિયાણા અને માધવપુર સહિતના પંથકમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ તેમજ નિઃશુલ્કપણે ટિફિન અને ઓક્સિજનના સિલિન્ડરની સેવા પણ અવિરતપણે કરવામાં આવી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોએ કાંધલભાઈની સેવાને બિરદાવી હતી. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં ગરમીમાં પીવાના પાણીની પડોઝણ શરૂ થઈ ગઈ છે. ગટરના દૂષિત પાણી વિતરણ થતા મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા થતા પાણી વિતરણમાં ગટરનું ગંદુ પાણી આવતું હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે સલાટવાડા વિસ્તારમાં છેલ્લા 5-1 માસથી પીવાના પાણી વિતરણ સમયે દૂષિત પાણી આવે છે. નિયમિત રીતે પીવાનું પાણી વિતરણ થતું નથી. પીવાનું પાણી વિતરણ થાય ત્યારે 20 મિનિટ સુધી ગટરનું દૂષિત પાણી આવે છે, જેથી આ પાણીમાં અત્યંત દુર્ગંધ આવતી હોવાથી આ પાણી પીવા લાયક રહેતું નથી, જેના કારણે શરૂઆતમાં આવતું 20 મિનિટ સુધીનું પાણી ગટરમાં જવા દેવું પડે છે. વધુમાં સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે હાલ ભારે ગરમી પડે છે અને પીવાના પાણી માટે પરેશાન થવું પડે છે. કેટલાક પરિવારો પીવાનું પાણી ખરીદી રહ્યા છે અને કેટલાક પરિવારો ડંકીનું ડોળું પાણી પીવે છે. મારું નામ અંજનાબેન છે, હું સલાટવાડામાં રહું છું. અમારે આ કટલોય ટાઈમથી આ ગટરનું પાણી આવે છે, એમાં 4 દી પાણી આવે, 2 દી ના આવે, ને પાણી 20 મિનિટ ગંધારું ગટરનું પાણી જ આવે. અમે તો અહીંયા ગટરનું પાણી જ કેટલાય મહિનાથી પીએ જ, એટલે અમારે તો બહુમાં બહુ તકલીફ છે. પાછી ગટરોની તકલીફ છે, સફાઈ કરવા વાળા આવે તો ઉપર ઉપરથી કચરો લઈને વયા જાય, પૂરો કચરો આરતા પણ નથી, એવી અમારા ફરિયામાં ગંદકી છે.
છેલ્લા કેટલા સમય થી સમસ્યા હોય એનો? આ તો સમસ્યા કેટલો ટાઈમ થયા છે, જે દિન આ થોડાક કર્મચારી જે વારવાના ઓછા થયા ને, ભાઈ બેદી આવે, બેદી રજા ઉપર હોય એ પણ ઓલા ભાઈ ને કહેતા અમારી બેદી આવે ને, પાણી તો ગંદુ આજે અમારે કેટલો ટાઈમ થી આવે છે, પાંચક મહિનાથી અમારી રાવ છે જ્યાં પાણીની. કેટલી વાર કીધું કે ભાઈ અમને આ ગટરનું પાણી આવે છે, 20 મિનિટ અમે ગટરમાં પાણી જવા દઈએ, એ પાણી વાં ચોકમાં જઈને ભરાય એટલે એ લોકો અવડા કી જતા અમને, પણ હું કરીએ એટલું ગટરનું પાણી હજી તો ઘરમાં ભરાય નહીં. આ ટાણે કોરોનાની ઓલી મહામારી છે, નહીં અમને એ રોગ લાગે તો ગટરના પાણી એટલે કેવા વાત બી બતાય, ગંદકી વેળામાં સંડાસની લાઈન હોય કે જોડેલી છે, તકલીફ તો અમને જાજી જ બધી છે, પાણીની સમસ્યા દૂર કરે અમારી એવી ઈચ્છા છે. સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીમાં દૂષિત પાણી વિતરણ થાય છે, જેથી પીવાના પાણીની સમસ્યા સર્જાણી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ થયું નથી. નિયમિત વેરા પણ ભરીએ છીએ, છતાં તંત્ર દ્વારા ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું છે, જેથી આ અંગે તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ ભૂગર્ભ ગટરની ચેમ્બરની સફાઈ કરવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરના સલાટવાળો, નાગરવાળો, હોરાવાડ, ભાટિયા બજાર, સોની બજાર, ખારવાવાડ સહિતના વિસ્તારોમાં ખૂબ જ અપૂરતા પ્રમાણમાં પાણી આવે છે. ડેમ છલોછલ ભરાયા છે. તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝમાં અહેવાલ આવ્યો હતો કે 5 મહિના ચાલે તેટલું પાણી છે, છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને કારણે લોકો પાણીથી વંચિત રહે છે. આખો બ્રેકવર્ડ એરિયા છે અને પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી, અને સલાટવાળાનો જે હોળીવાળો ચોક છે એમાં ગટરનું પાણી આવે છે, જેને કારણે લોકોને 15 થી 20 મિનિટ સુધી પાણી એમને એમ જવા દેવું પડે છે. ત્યારબાદ ચોખ્ખું પાણી આવે છે. અહીંયા ચેમ્બરો ખૂબ જ ભરાઈ ગયેલી છે, પરંતુ ચેમ્બરો સાફ કરવામાં આવતી નથી, જેને કારણે ગટરનું પાણી લોકો પીએ છે. નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ અને પદ અધિકારીઓની બેદરકારીના કારણે લોકોને ખૂબ જ સહન કરવું પડે છે, જેથી નવા આવેલા જિલ્લા કલેક્ટર સાહેબ તાત્કાલિક નગરપાલિકાની બાંગડોર હાથમાં લીએ અને નગરપાલિકામાં લોકોને પડતી સમસ્યાઓ અંગે તેનું નિરાકરણ લાવે તેવી લોકો હતી મારી વિનંતી છે. પોરબંદરના સલાટવાળા વિસ્તારમાં છેલ્લા 5 માસથી સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાને લઈને મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે પાલિકાનું તંત્ર ક્યારે જાગશે? નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાયજ્ઞો ચાલી રહ્યા છે, ત્યારે બાપા સીતારામ ગ્રુપ દ્વારા કોવિડ હોસ્પિટલ અને સ્મશાન ભૂમિ ખાતે સેવાયજ્ઞો કરવામાં આવે છે. પોરબંદરમાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા ઘણા સમયથી સેવાયજ્ઞ શરૂ કરાયો છે. કોરોના સમય પહેલા આ ગ્રુપ દ્વારા બટુક ભોજન સહિત દર્દીઓની સેવા અંગેના કાર્યો કરવામાં આવતા હતા. હાલ કોરોના મહામારી વચ્ચે આ ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને પાણી, ઉકાળો, ચાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, તેમજ સ્મશાન ભૂમિ ખાતે પણ ચા પાણી વિતરણ કરાય છે. આજે રવિવારે આ ગ્રુપ દ્વારા એસવીપી રોડ પર ઉકાળો તેમજ લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ ગ્રુપમાં 50 થી વધુ સભ્યો જોડાયેલા છે, જે ગાઈડલાઈનના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં સેવાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે. હું હરેશભાઈ કરોલથી પોલીવાર બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા અમે દર રવિવારે ઉકાળાનું આયોજન કરીએ છીએ, લીંબુ શરબતનું આયોજન કરીએ છીએ અને ચા પાણી સંસ્થાને, લેડી હોસ્પિટલે અને અહીંયા જાહેર વ્યક્તિને અમે અને પાણીની બોટલ સાથે લઈ જઈએ છીએ, જેનો લાભ લેવા અમે દરેક વ્યક્તિને આમંત્રિત કરીએ છીએ અને દરરોજ જરૂરથી આનો લાભ લેવા વિનંતી અમારી. કેટલા સમય ગયા સંસ્થા દ્વારા? દોઢ બે મહિના થયા છે. ત્રણ હોસ્પિટલ અમે પીવડ આવે છે, જો અમને મંજૂરી મળે તો અમે ભક્તિજીમાં પછી લેડી હોસ્પિટલમાં બધી અમે પીવડાવવા જાય. પોરબંદરના પાંજરાપોળ સામે 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં એક આખલો ફસાઈ ગયો હતો, જે અંગે જાણ થતાં ગ્રુપ 4 બર્ડ એન્ડ એનિમલના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેતી તથા પથ્થરની મદદથી ઢાળ જેવો રસ્તો બનાવી આખલાને હેમખેમ બહાર કાઢી તેની જિંદગી બચાવી હતી.
ઉના અને દીવ સહિતના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે. હાલ પણ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો મળતો નથી. તેવા સમયે કુતિયાણા તાલુકાના અનેક યુવાનો આ વિસ્તારમાં મદદ માટે પ્રયાસ કરી રહ્યા છે. તો તે વાવાઝોડાને પરિણામે ઉના અને આસપાસના અનેક વિસ્તારોમાં તબાહી મચી ગઈ હતી. હજારો વૃક્ષો ધરાશાયી થયા હતા તો અનેક લોકો પણ બેઘર થયા હતા. હજુ પણ આ વિસ્તારમાં અનેક સ્થળો પર વીજ પુરવઠો મળતો નથી. તેવી પરિસ્થિતિમાં ખાસ કરીને રાશન અને લોટ માટે લોકોને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ત્યારે કુતિયાણા તાલુકાના થેપડા ચોટા, માંડવા, કટવાણા અને દેશિંગા સહિતના ગામના યુવાનો મળી રાશન અને લોટની કીટ બનાવી રહ્યા છે. મોટી સંખ્યામાં આ કીટ ઉના વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે. હાલમાં જે બે દિવસ પહેલા તોકતે વાવાઝોડાએ જે કાઠાળ પ્રદેશના વિસ્તાર ઉના કોડીનાર વિસ્તારના જે ગામોમાં તારાજી સર્જી છે અને જે પ્રખર પ્રમાણમાં નુકસાન પામ્યું છે એના કારણે આ વિસ્તારના ગામોમાં વીજળી ગુલ થઈ જવાના કારણે તે વિસ્તારના માણસોને હાલમાં પ્રવર્તમાન સ્થિતિને અનુરૂપ પોતાના જીવન નિર્વાહ માટે અનાજ દળવાની પાણીની જે કંઈ મુશ્કેલીઓ સર્જાણી છે આને ધ્યાનમાં લઈ અને કુતિયાણા વિસ્તારના અમારા ગામો માંડવા, થેપડા, ચૌટા, ટેરી, ગોકરણ, દેશિંગા, કટવાણા આ વિસ્તારના ગામના યુવાનોએ એવું નક્કી કર્યું છે કે હાલ સાથી હાથ બળાના આ સૂત્રને સાકાર કરવા માટે થઈ અને અમારા આ વિસ્તારના ગામોમાંથી ઘઉં ઉઘરાવી અને એનું તાજું લોટ દહીંનું ધરાવી અને પેકિંગ કરી અને આ વિસ્તારના લોકોને કે જે હાલમાં આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે થઈ અને જે કીટો બનાવી ત્યાં પહોંચાડવાની કામગીરી હાથમાં ધરેલ છે. ઈશ્વરની કૃપાથી આ વાવાઝોડાએ આપણા પ્રદેશમાં કંઈ પણ પ્રકારનું નુકસાન નથી કર્યું તો આ વિસ્તારના માયાળુ માનવીને એમ થાય કે ભાઈ તે પ્રદેશમાં જે લોકો છે હાર મુશ્કેલી ભોગવી રહ્યા છે તેના માટે આપણે કોઈ ને કોઈ રીતે સહાયરૂપ થવું જોઈએ આને ધ્યાનમાં રાખી અને અમારા આ વિસ્તારના યુવાનોની લીલાભાઈની અને અમારા જે આ ટીમો છે એ ટીમોના છોકરાએ નક્કી કર્યું કે ભાઈ બે દિવસની અંદર આપણે 5,000 થી 10,000 કિલો લોટના પેકિંગ કરી અને ત્યાં પહોંચાડવાનું છે. આ કાર્યને અત્યારે અમે સાકાર કરીએ. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટર ન અપાતું હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસે આ મુદ્દે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોરબંદરની સરકારી ભાવસેજી કોવિડ હોસ્પિટલના પટાંગણમાં આજે બપોર બાદ કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ નાથાભાઈ ઓળેદરા અને ધર્મેશભાઈ પરમાર સહિતના 5 જેટલા અગ્રણીઓ ધરણા પર બેસી ગયા હતા. તેઓના જણાવ્યા અનુસાર વાવાઝોડાની આગાહીના પગલે આઈસીયુ ચેમ્બરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા. તે દિવસથી વેન્ટિલેટર ખાલી જોવા મળી રહ્યા છે. તેમ છતાં જે દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની જરૂરિયાત હોય તેવા દર્દીઓને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવતા નથી. ધરણાના સમયે જ અમિત સોનેજી નામનો એક યુવાન કોંગ્રેસના અગ્રણીઓ પાસે આવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ યુવાને જણાવ્યું હતું કે તેમનો ભાઈ સિરિયસ કન્ડિશનમાં છે, તેમ છતાં તેને વેન્ટિલેટરની સુવિધા મળતી નથી. આ યુવાનની વેદના સાંભળી નાથાભાઈ ઓળેદરા પણ રડી પડ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોટવાળિયા પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને તેમણે આ મુદ્દે હોસ્પિટલના સત્તાધીશો સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી. ત્યારે હોસ્પિટલના સત્તાવાળાઓએ વહેલી તકે વેન્ટિલેટર શરૂ કરવા અંગે ખાતરી આપી હતી. પોરબંદરની ભાવસેજી હોસ્પિટલની અંદર છેલ્લા 8 દિવસથી આ વેન્ટિલેટર બંધ છે. વાવાઝોડાનું બાનું કાઢીને તેને બંધ કર્યા એના 8 દિવસ થઈ ગયા. છતાં અત્યારે રોજના 8 થી 10 દર્દીના મોત થાય છે. આ તંત્ર જાગતું નથી અને હું જ્યાં કાલે પણ મેં રજૂઆત કરી હતી કે આ ભાઈ અને મારા પેશન્ટને વેન્ટિલેટરની જરૂર છે તો એને વેન્ટિલેટર આપો તો ત્યારે ડૉક્ટર હાજર ડૉક્ટર એમ કીધું કે વેન્ટિલેટરના અંદર ઉપર અધિકારને ખબર પડે અત્યારે અમે હું એમાં અમે જાણીએ નહીં અને તમે લઈ જાઓ તો બહાર લઈ જાઓ તો ગરીબ માણસો કઈ રીતે બહાર લઈ શકે અને મેં કીધું કે એને ખરેખર જરૂર છે તો જરૂર તો છે જ કે હવે એનું જે ભગવાન જાણે કે અમે ન કરી શકું એવો ઉડતો જવાબ આપ્યો. ત્યારે આજે અમે સવારનો આ લોકોને દર્દીને વોર્ડને અંતર મેં જે વેન્ટિલેટર રૂમને બધું બધા 20 વેન્ટિલેટરવાળા રૂમ છે બધા ખાલી છે. પણ અત્યારે 30 દર્દી નર્સિંગથી માંડી અને ભાવસીજી 2 માંથી 30 થી 35 દર્દી આવે કે વેન્ટિલેટર જરૂર છે. અત્યારે અધિકારી મારી સાથે અત્યારે આવ્યા, ડૉક્ટરને વાત કરી તો એ ડૉક્ટરે કીધું વેન્ટિલેટર જરૂર છે પણ અમે દવા છાંટી અથવા એવા બહાના કાઢે કે અમને ઓલો અધિકારી કહેતો થાય ને ઓલો અધિકારી કહેતો થાય એટલે કંઈ અત્યારે કંઈ થતું નથી.
એટલે અમે અત્યારે ધરણામાં બેઠા છે. જો આ વેન્ટિલેટરને તાત્કાલિક કોઈ પણ અધિકારી કે અથવા કોઈ સરકારી જવાબદાર વ્યક્તિ આવી મારી પાસે આવીને મને યોગ્ય દર્દીને કંઈ પણ તાત્કાલિક સુવિધા મળે ખાતરી નહીં આપે તો હું આ ધરણા પર બેઠો છું. ભલે મારી અટકાયત થાય તો મને વાંધો નથી, એટલે જેલમાં જવું પડે તો હું જઈશ, પણ દર્દીને મરતા હું નહીં જઈ શકું. આ મારો મુદ્દો છે. મારું નામ અમિત તનસુખભાઈ સોનેજી રહે જુબેલી. અમે 13 તારીખના અમે દાખલ થયા, મારા ભાઈને દાખલ કર્યું, એની ટ્રીટમેન્ટ આવેલી બરોબર. અત્યારે એને ઓક્સિજન લેવલ ઘટી ગયું ને અહીંયા છે ને વાવાઝોડાના હિસાબે ઓક્સિજન લેવાનું વેન્ટિલેટરનું બંધ રાખેલું હતું, પણ હવે મહેરબાની કરીને વેન્ટિલેટરનું ચાલુ કરાવો તમે, નકર આમાં કંઈક ના જીવ વયા જશે ભાઈ એમને. શું પરિસ્થિતિ તમારા ભાઈની અત્યારે? અત્યારે મારા ભાઈનું ઓક્સિજન લેવલ 70 થઈ ગયું ભાઈ. પાઇપ વાળું ઓલું રાખ્યું ઓક્સિજનનું ઓલું માસ તોય કહીને તેમાં 70 બતાવે છે. ડોક્ટર શું કહે છે? ડોક્ટરનું કહેવાનું એમ છે ક્રિટિકલ છે ભાઈ, તમે કાં બહાર લઈ જાઓ બરોબર, અહીંની સુવિધા એ અત્યારના છે નહીં હાલમાં, એ કે કાં તમે કે બહાર લઈ જાઓ બરોબર, ને કાંજી છે એ ટ્રીટમેન્ટ ચાલુ રાખો. ભલે મારો ભાઈ બચવું હોય તો બચે, ન બચવું હોય તો કઈ વાંધો, પણ બીજાના છોકરા બચી જાય ભાઈ, બીજાના છોકરા બચી જાય, બચાવો તમે, મહેનત કરો ભાઈ. પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં છેલ્લા 6 થી 7 દિવસ જે આઈસીયુ વિભાગ છે અને જેમાં કોરોના પોઝિટિવના સિરિયસ દર્દીઓને સારવાર આપવાની હોય છે, એ વિભાગના તમામ વેન્ટિલેટર અને બાયપેપ બંધ કરવામાં આવ્યા અને એને કારણે જે પોરબંદરમાં જે કોરોના પોઝિટિવના સિરિયસ દર્દીઓ છે ત્યાં તેઓ મૃત્યુ પામતા હતા અથવા તો એને મજબૂરીથી બહાર જવું પડતું. ઘણા વખતની રજૂઆત પછી પણ થતું નહોતું એટલે અમારા જિલ્લા પ્રમુખ નાથભાઈ આજે ધરણા ઉપર બેઠા હતા. એ સંદર્ભે આજે હું પણ પોરબંદરમાં હતો એટલે હમણાં જ જે હોસ્પિટલના વહીવટીતંત્રને મળીને એમને વાત કરી કે જે આઈસીયુનું ફ્યુમિગેશન કરવાનું છે એ વહેલું કરીને તાત્કાલિક ધોરણે આ શરૂ કરવાનું, એટલે ટેકનિકલ રસ્તો કાઢવામાં આવ્યો છે. હોસ્પિટલનું ફ્યુમિગેશનની પ્રક્રિયા આવતીકાલ બપોર સુધીમાં પૂરી કરવામાં આવશે અને બપોરથી જ કાલે એ જે વેન્ટિલેટરનો એક વિભાગ છે એ શરૂ કરી દેવામાં આવશે, જેથી કરીને હવે પોરબંદરની અંદર જે વેન્ટિલેટર અને બાયપેપ વગર જે દર્દીઓ મૃત્યુ પામતા હતા અથવા તો એને મજબૂરીથી બહાર જવું પડશે એ ને લઈ જવા પડે. આ માટે હું નાથાભાઈનો પણ આભાર માનીશ કે એમણે ધરણા કરીને વહીવટીતંત્રનું ધ્યાન દેવું અને વહીવટીતંત્રનો પણ આભાર માનીશ કે એમણે પણ ત્વરિત આ બાબતે નિર્ણય કરી, હકારાત્મક નિર્ણય કરી અને દર્દીઓના હિતમાં આવતીકાલથી આ વેન્ટિલેટર અને બાયપેપ યુનિટ છે એ શરૂ થઈ જાય એવી ખાતરી આપી છે. સમગ્ર મામલે હોસ્પિટલના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ આઈસીયુ વિભાગમાં ઓક્સિજનની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જે પાઇપલાઇનનું કનેક્શન નવી આવેલી ઓક્સિજનની ટાંકી સાથે જોડાવવામાં આવશે. તો બીજી તરફ હાલ મ્યુકરમાઇકોસિસ બીમારી ફેલાતી હોવાથી આઈસીયુ વોર્ડમાં ફ્યુમિગેશન સહિતની કામગીરી ચાલી રહી છે. વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી આઈસીયુ વોર્ડ કાર્યરત કરી દેવામાં આવશે. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે, જેમાં આજે રવિવારે વધુ 84 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, ત્યારે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક 2680 પહોંચ્યો છે. તો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 82 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સમાચારોની સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ખનીજ ચોરી મામલે ધારાસભ્ય બોખીરિયાની સ્પષ્ટતા. સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરી બંધ કરાવવા ધારાસભ્યોએ જ કરી રજૂઆત.
પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપાશે. ભવિષ્યમાં દર્દીઓની મુશ્કેલીમાં થશે રાહત. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં કોંગ્રેસના ધરણા. વેન્ટિલેટર ચાલુ ન હોવાથી અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. દશનામ ગોસ્વામી સમાજ અંગે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરાઈ. ભાવનગર અને અમદાવાદના શખ્સની સામે કાર્યવાહી કરવા પોરબંદર દશનામ ગોસ્વામી સમાજની માંગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.